ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું દાબેલીનો મસાલો. દાબેલીનો મસાલો બનાવવા માટે આપણે આ સૂકા મરચાં લાલ લીધા છે 7 થી 8 નંગ, અને આ આપણે તેજપત્તા લીધા છે 4-5, અને દળેલી ખાંડ લીધી છે આપણે 2 ચમચી. 2 ચમચી આપણે સફેદ તલ લીધા છે. 3 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે. 1/2 ચમચી આપણે સૂંઠનો પાવડર લીધો છે. આપણે દગર ફૂલ લીધા છે 4-5. આ રીતના આવે છે, કોઈ પણ મસાલાવાળાને ત્યાં તમને મળી જાય એમ. આની સુગંધ સરસ આવે છે. મીઠું આપણે લીધું છે 1/2 ચમચી. આ આપણે તજ લીધા છે, અને 3 આપણે એલચો, મોટો એલચો જે આવે છે એ લીધો છે. આ પણ આપણે કોઈ પણ મસાલાવાળાને ત્યાં બધું મળી જાય એમ. અને 1 ચમચી આપણે આખું જીરું લીધું છે, ને 1 ચમચી આપણે વરિયાળી લીધી છે, અને 1 ચમચી આપણે હિંગ લીધી છે. આ થોડુંક આપણે સેટ્રિક એસિડ, જે લીંબુના ફૂલ કહે છે, એ લીધા છે થોડા, 2 ચપટી જેટલા જ એમ. અને 1 ચમચી આપણે હંચર લીધું છે, અને આ આપણે લવિંગ લીધા છે 1 ચમચી. 1 ચમચી આપણે તીખા લીધા છે. આપણે બાદિયાના 4-5 ફૂલ લીધા છે, આને ચકરી ફૂલ પણ કહે છે એમ. અને તેલ જોશે આપણે. તો હવે આપણે આ બધા મસાલા આખા છે એને આપણે શેકી લેહું. તો આ આપણે કડાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે. આમાં આપણે પહેલા આખા ધાણા નાખશું. અને જીરું નાખશું. તેલ કે કંઈ નાખવાનું નથી આપણે, એને એમનેમ જ શેકવાના છે. હવે આપણે એમાં આ બધા ગરમ મસાલા નાખી દેહું, આખા તીખા ને લવિંગ અને તજ, આ બાદી, આખી એલચી, એલચો મોટી એલચી એમ. હવે આપણે આ દગડ ફૂલ નાખી દેહું. હવે આપણે એમાં લાલ મરચાં નાખી દઈશું. અને તેજપત્તા નાખી દઉં. હવે આપણે એમાં નારિયેળ નાખી દઉં. હવે આપણે આમાં સફેદ તલ નાખી દઈશું. મસાલા બધા આ રીતે શેકાવાની સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે શેકવાના એમ. મસ્ત સુગંધ આવવા માંડશે, શેકાવા માંડે ને એટલે. આ રીતે હવે આપણે ગેસ બંધ કરી દઉં અને નીચે ઉતારી દઉં. નારિયેળની એકદમ સરસ સુગંધ આવવા માંડે છે. આ રીતે
થોડીક વાર ફેરવવાનું. હવે આપણે આમાં વરિયાળી નાખી દઉં. આને આપણે શેકવામાં નથી નાખવાની, આ ગરમ હોય એમાં જ આપણે નાખી દઈએ એમ. અને મિક્સ કરી લઉં. હવે આને આપણે બીજા વાસણમાં કાઢી લઉં એટલે જલ્દી ઠંડુ થઈ જાય એમ. આને આપણે થાળીમાં કાઢી લઈ. હવે આને આપણે ઠંડુ કરવાનું છે. આપણે મસાલા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આને પીસી લેવું. ખાલી મરચાંના એક ડીટીયા જ કાઢવાના છે આપણે, બાકી બધું એમનેમ પીસવાનું છે. અને આપણે આ ડીટીયા કાઢી લેવું. આપણે મિક્સર જાર લીધી છે એમાં આપણે પીસી લેવું બધું. આ તમાલપત્રનો બહુ સરસ સુગંધ ને ટેસ્ટ બે આવે છે મસાલામાં. એક વારમાં પીસાય તો, નહીં તો બે વાર પીસશું. આવી જાય તો પીસી નહીં આવે. આને આપણે બે વાર થોડું થોડું પીસી લઉં. આ મસાલો આપણે પીસી લીધો છે. આ રીતનું સરસ પીસાઈ જાય. નાની બેણીમાં જ પીસવાનું, એમાં નાની જાર હોય ને એમાં એટલે અસલ પીસાઈ જાય. આને આપણે હવે બધું મિક્સ કરવાનું છે બીજી જારમાં, તો આપણે એમાં કાઢી લઉં. મસ્ત સુગંધ આવે. આ રીતે આપણે મસાલો બનાવીને રાખી દઈએ તો આખું વરહ એમ કે હાલે, આપણે ગમે ત્યારે દાબેલી કે બનાવી હોય તો એમાં આપણે વાપરી શકીએ એમ. તો આને આપણે પીસી લઈશું. આ આપણે બધોય મસાલો પીસી લીધો છે. આમાં આપણે ટોપરું હોય અને તલ હોય એટલે આ રીતનું થાય, કેમ કે એમાં બેમાં તેલનો ભાગ હોય છે ટોપરું ને એમાં. તો હવે આપણે આમાં બધું મિક્સ કરી દઈશું. આ હિંગ નાખી દઉં અને હંચર ને મીઠું અને સૂંઠનો પાવડર, આ સેટ્રિક એસિડ, કે આને લીધે બગડે નહીં એમ, ખટાશ જોઈએ આ રીતે એમ. અને દળેલી ખાંડ અને લાલ મરચું. હવે આ બધું આપણે એકવાર ફેરવી લઈશું મિક્સરમાં એટલે સરખું મિક્સ થઈ જાય એમ. આપણે બધાય મસાલા મિક્સ કરી લીધા સારી રીતે. આ રીતે મિક્સરમાં કરીએ એટલે બધું અસલ મિક્સ થઈ જાય એમ. આ રીતે હવે આને આપણે થાળીમાં કાઢી લઉં. હવે આપણે આમાં તેલ નાખશું થોડું. તેલ ને મીઠું હોય એટલે આ લાંબો ટાઈમ બગડે નહીં એમ. આ રીતે 2-3 ચમચી જેટલું ને મિક્સ કરી લઉં. હાથથી આપણે એકદમ સરસ મિક્સ કરી લેવું. આ રીતે આપણે તેલ મિક્સ કરવાનું છે આટલું. હવે આને આપણે કાઢી લેવું એક વાટકામાં. તૈયાર છે આપણો દાબેલીનો મસાલો.
જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ દાબેલીનો મસાલો.